सरदार पटेल एजुकेशन इंस्टिट्यूट संचालित श्री गब्जीभाई जी सुतरिया प्राथमिक शाला में हूँ शियाळ हर्षा आपनु हार्दिक स्वागत करू छू। धोरण त्रण विषय पर्यावरण पाठ दस रसोड़ानी वात। विद्यार्थी मित्रों, आज आपणे रसोड़ानी वात करवाना छे। चलो विद्यार्थी मित्रों, पाठनी शुरुआत में आपने एक चित्र आपवामां आव्युं छे अने कह्युं छे कि आ चित्र में ज्यां पण टपका देखाय छे त्यां आपणे रंग पूरवानो छे। तो चालो विद्यार्थी मित्रों, आपणे आ चित्र में रंग पूरीए तो आ मुजबनुं चित्र तैयार थशे। अने हा, ज्यां टपका नथी पूर्या તે ભાગમાં આપણને રસોડાના વિવિધ વાસણો જોવા મળે છે, ખરું ને? ચાલો આપણે રસોડાના સાધનોને ઓળખવાનો પ્રયત્ન કરીએ। અહીં આ ચિત્ર છે જે છે કડાઈનું, ત્યારબાદ આ ચિત્ર છે જે હાંડીનું છે, ત્યારબાદનું આ ચિત્ર છે જે ડોયો છે, આ ચિત્ર શાનું છે કોઈ કહેશે? હા, તવીથાનું, ખરું હો? ત્યારબાદનું આ ચિત્ર જે છે કુકરનું, અને હા, આ હેન્ડલવાળી કઢાઈ છે, અને આ રોટલી શેકવા માટેની તવી એટલે કે લોટી છે, ખરું ને? ત્યારબાદ આ ચિત્ર જે છે ચારાનું। આમ વિદ્યાર્થી મિત્રો, આપણે આ દરેક વાસણો છે તેનો પરિચય મેળવ્યો અને નીચે આપેલા બોક્સમાં તેના નામ પણ લખ્યા। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ્યપુસ્તક પાના નંબર 64નો અભ્યાસ કરીએ। રસોઈમાં વપરાતા ઘણા બધા વાસણો તમે જોયા, તમારા ઘરમાં રસોઈ બનાવવા બીજા કયા વાસણો વપરાય છે તેના નામ નોંધો। વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા રસોડામાં જે રસોઈમાં વપરાય છે એ વાસણોના નામ આપણે નોંધતા જશું અને તેનો ઉપયોગ પણ આપણે જાણતા જશું। જુઓ, અહીં આપણને ચીપિયાનું ચિત્ર આપ્યું છે। આ ચીપિયાનો ઉપયોગ મમ્મી રોટલીને શેકતી વખતે આ ચીપિયાનો ઉપયોગ કરે છે, ખરું ને? ત્યારબાદનું વાસણનું ચિત્ર જોઈએ તો આ છે ચાણીનું। આ ચાણીનો ઉપયોગ મમ્મી લોટને ચાળવા માટે કરે છે, તો આ પણ એક પ્રકારનું વાસણ જ છે। ત્યારબાદ આ ચિત્ર છે જે તપેલીનું। વિદ્યાર્થી મિત્રો, આપણા ઘરમાં તપેલીનો ઉપયોગ ચા બનાવવા, શાક બનાવવા, દૂધ બનાવવા વગેરે રીતે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ, ખરું ને? ત્યારબાદનું વાસણ જોઈએ જે છે પાટલી વેલણ। પાટલી વેલણનો ઉપયોગ આપણે રોટલી, પરોઠા, પૂરી વગેરે વસ્તુઓ બનાવવા માટે કરીએ છીએ, ખરું ને? ત્યારબાદ તમે તમારા રસોડામાં કથરોટ તો જોઈ જ હશે, તો મમ્મી કથરોટનો ઉપયોગ શા માટે કરે છે? તો તમે લોકો કહેશો, મમ્મી કથરોટનો ઉપયોગ લોટ બાંધવા માટે કરે છે, ખરું ને? અને હા વિદ્યાર્થી મિત્રો, તમારા રસોડામાં ચમચાનો ઉપયોગ મમ્મી શાકને હલાવવા અથવા લેવા માટે કરે છે, ખરું ને? તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચિત્રની નીચે કેટલાક નામ લખ્યા, એ જ મુજબ તમારે અહીં આ દરેક વાસણના નામ તમારે અહીં લખવાના છે। આ સિવાયના વાસણોના નામ પણ તમે અહીં લખી શકો છો। વિદ્યાર્થી મિત્રો, તમારા રસોડામાં જે વાસણો જોવા મળે છે તે દરેક વાસણોનો ઉપયોગ જુદો જુદો હોય છે। આપણે આ દરેક વાસણનો ઉપયોગ જુદી જુદી રીતે કરીએ છીએ, ખરું ને? વિદ્યાર્થી મિત્રો, આપણે રસોડામાં વપરાતા વિવિધ વાસણોનો અભ્યાસ કર્યો,
परंतु तमने खबर छे के आ वासणों शाना बनेला छे? तो विद्यार्थी मित्रों, तमने आ प्रश्न थतो हशे अने पाठ्यपुस्तक में पण आ प्रश्न आप्यो छे। चालो आपणे आ दरेक वासण विशे माहिती मेळवीए। आ वासणों छे जे स्टील माथी, एल्युमिनियम माथी, प्लास्टिक माथी, पछी केटलाक वासणों छे जे तांबू, पीतळ, कासू, काच, माटी, लाकडू, आम दरेक वस्तुओनो उपयोग થઈને કેટલાક વાસણો બનાવવામાં આવે છે, ખરું ને? જો વિદ્યાર્થી મિત્રો, અહીં કેટલાક વાસણોના ચિત્રો આપ્યા છે, જેમ કે પ્લાસ્ટિકના વાસણો, માટીના વાસણો, તાંબાના વાસણો, સ્ટીલના વાસણો, એલ્યુમિનિયમના વાસણો, ખરું ને? આ દરેક વાસણોમાંથી એલ્યુમિનિયમ અને પ્લાસ્ટિકના વાસણોનો ઉપયોગ આપણે કરવો ન જોઈએ, કારણ કે આવા બંને પ્રકારના વાસણો છે તે આપણા આરોગ્ય માટે નુકસાનકારક છે। વિદ્યાર્થી મિત્રો, તમારે આ વાત યાદ રાખવી જોઈએ, ખરું ને? તમે રસોડામાં કેટલાક વાસણો એવા પણ જોયા હશે કે જે ધાતુમાંથી, એટલે કે તાંબુ, પિત્તળ, એલ્યુમિનિયમમાંથી બનેલા હોય છે, પરંતુ તેના હેન્ડલ એટલે કે હાથા લાકડામાંથી કે પ્લાસ્ટિકમાંથી બનેલા હોય છે, ખરું ને? તો આવા વાસણોની યાદી પણ તમારે બનાવવાની છે। વિદ્યાર્થી મિત્રો, વર્તમાન સમયમાં તો આપણે તાંબુ, પિત્તળ, સ્ટીલ, કાચ વગેરેમાંથી બનાવેલા વાસણોનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ કોઈ વડીલોને પૂછો કે પહેલાના સમયમાં કેવા પ્રકારના વાસણોનો ઉપયોગ થતો હતો, તે શામાંથી બનેલા હતા? વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન છે જે તમારે તમારા ઘરમાં રહેલા દાદા દાદીને પૂછવાનો છે। તો તેઓ કહેશે કે પહેલાના સમયમાં તો માટીમાંથી બનાવવામાં આવેલા વિવિધ પ્રકારના વાસણોનો ઉપયોગ થતો હતો। તમે આ ચિત્રમાં વિવિધ પ્રકારના વાસણો જોવા મળે છે। વિદ્યાર્થી મિત્રો, માટીમાંથી બનાવેલા વાસણો આપણા સ્વાસ્થ્ય માટે સૌથી સારા હોય છે, એટલા માટે જ તેઓ માટીમાંથી બનાવેલા વાસણનો જ ઉપયોગ કરતા હતા। પહેલાના સમયમાં કુંભાર જે માટીના વાસણો બનાવે છે તેઓ ગામડાઓના આધારસ્તંભ હતા। વર્તમાન સમયમાં એટલે કે હાલના સમયમાં એવા ક્યાં ક્યાં વાસણો છે કે જે માટીમાંથી બનાવેલા છે અને તે આપણા ઘરમાં તેનો ઉપયોગ થતો હોય? જુઓ, અહીં કેટલાક વાસણો આપેલા છે કે જે આપણા ઘરમાં હોય છે અને તેનો ઉપયોગ જુદી જુદી રીતે કરતા હોઈએ છીએ, જેમ કે અહીં માટીની કોઠી આપી છે, તો આ કોઠીનો ઉપયોગ આપણે પાણી ભરવા માટે કરીએ છીએ, ખરું ને? આ ઉપરાંત આપણે રોટલી બનાવીએ છીએ એટલે કે શેકવા માટે આપણે તાવડીનો ઉપયોગ કરીએ છીએ, ખરું ને? ત્યારબાદ દિવાળી હોય કે નવરાત્રિ હોય ત્યારે આપણે કોળિયાનો ઉપયોગ પણ કરતા હોઈએ, ખરું ને? આ ઉપરાંત ઘરના સુશોભન માટે કેટલાક કુંજાઓનો ઉપયોગ પણ આપણે કરતા હોઈએ છીએ, ખરું ને? ત્યારબાદ વિચારો અને કહો। વિદ્યાર્થી મિત્રો, દરેકની પાઠ્યપુસ્તકમાં અહીં કેટલાક સવાલોમાં ફેરફાર હશે। કેટલાક વિદ્યાર્થી છે તેની બુકમાં પહેલો સવાલ છે, આપણે રાંધીને શું ખાઈએ છીએ તે છે, અને કેટલાક બાળકો છે તેના પાઠ્યપુસ્તકમાં પહેલો સવાલ, આપણે શું બાફીને ખાઈએ છીએ તે છે। તો આ બંને સવાલો છે જેના જવાબ નીચેના કોષ્ટકમાં આપણે લખીશું, અને ત્યારબાદના બે સવાલ છે તેના જવાબ પણ આપણે આ કોષ્ટકમાં
લખવાના છીએ. ચાલો અહીં આપેલ કોષ્ટકમાં આપણે માંગ્યા મુજબ વિગત લખીએ. અહીં આપેલ સવાલ આપણે વાંચીએ. આપણે રાંધીને શું ખાઈએ છીએ? તો આપણે જે વસ્તુઓ રાંધીને ખાઈએ છીએ તે કોષ્ટકમાં આપણે તેના નામ લખીએ. રોટલી, ખીચડી, દાળ ભાત, રોટલા વગેરે, ખરું ને? આપણે કોઈ પણ ચાર નામ અહીં લખી શકીએ છીએ. ત્યારબાદ આપણે શું બાફીને ખાઈએ છીએ? તો બાફીને ખાઈ શકાય તેવી વસ્તુઓના નામ આપણે અહીં લખીએ. બટાકા, ભાત, ચણા, વટાણા વગેરે, ખરું ને? ત્યારબાદ આપણે કાચું શું શું ખાઈ શકીએ છીએ? તો આપણે કાચી ઘણી બધી વસ્તુઓ ખાઈ શકીએ છીએ, જેમ કે ટામેટા, ડુંગળી, સફરજન, કોબી, આ વિવિધ શાકભાજી અને ફળો છે જે આપણે કાચા ખાઈ શકીએ છીએ, ખરું ને? ત્યારબાદનો સવાલ જોઈએ. આપણે કાચું અને રાંધીને શું ખાઈએ છીએ? તો આપણે કેટલીક વસ્તુ એવી છે કે જેને આપણે કાચી પણ ખાઈ શકીએ છીએ અને રાંધીને પણ ખાઈ શકીએ છીએ. તો તમને જે નામ યાદ હોય તે અહીં લખી શકો છો. ચાલો હું ચાર નામ અહીં લખાવું છું. ડુંગળી, કોબીજ, ગાજર, મૂળો વગેરે વસ્તુ છે કે જેને આપણે કાચી અને રાંધીને પણ ખાઈ શકીએ છીએ, ખરું ને? આમ વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં આપેલ કોષ્ટકનો પણ અભ્યાસ કર્યો, ખરું ને? ચાલો ત્યારબાદ પાઠ્યપુસ્તક પાના નંબર 65નો અભ્યાસ કરીએ. તમે રસોડામાં કે બીજે ક્યાંય રોટલી બનતા જોઈ હશે. આ માટે વાસણમાં લોટ લઈ આ લોટમાં પાણી ઉમેરવું પડે છે, ખરું ને? લોટ અને પાણીના કણક બાંધી મસળવાનું હોય છે. કણકમાંથી નાના નાના ગુલ્લા એટલે કે લુવા બનાવવાના હોય છે. તેને વણીને રોટલી બનાવવાની હોય છે. રોટલી કે રોટલા ગેસ પર તવી એટલે કે લોઢી મૂકીને અથવા તો તાવડી મૂકીને શેકવાની હોય છે. આવા અનેક પ્રયત્નો પછી રોટલી આપણી થાળી સુધી પહોંચે છે. ચાલો આપણે રોટલી કઈ રીતે બને છે તેનો આપણે આ વિડીયો નિહાળીએ. આ વિડીયો નિહાળ્યા બાદ આપણે આગળ અભ્યાસ કરીએ. જુઓ અને લખો. વિદ્યાર્થી મિત્રો, તમારે રસોડામાં જઈ રસોઈ બનાવવાની રીતનું અવલોકન કરવાનું છે. આ માટે શું શું કર્યું તે તમારે અહીં નોંધવાનું છે. વિદ્યાર્થી મિત્રો, અહીં હું એક ઉદાહરણ સ્વરૂપે તમને એક વાનગી વિશે માહિતી લખાવું છું. વાનગીનું નામ છે ખીચડી. જરૂર શું પડશે એમાં? તો કે ચોખા,
મગની દાળ, પાણી અને મીઠું, ખરું ને? આ વસ્તુઓની જરૂર પડશે. હવે તમે શું શું કર્યું ખીચડી બનાવવા માટે? તો ચાલો આપણે તેની વિગત લખીએ કે એક વાટકી ચોખા અને મગની દાળ લેવાની છે. તેને સાદા પાણીથી ધોવાનું છે. એક કુકરમાં બે ગ્લાસ પાણી લો. તેમાં ધોયેલા ચોખા અને મગની દાળને નાખો. હવે તે કુકરમાં મીઠું નાખો. થોડા સમય માટે ખીચડીને ગેસ પર ચડવા મૂકો. હવે તમારી ખીચડી તૈયાર છે. વિદ્યાર્થી મિત્રો, આ મુજબ તમારે કોઈ પણ એક વાનગી વિશે તમારે અહીં લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, તમે જોયું ને કે ઘણી બધી વાનગીઓ અલગ અલગ રીતે બને છે. કેટલીક શેકીને, કેટલીક તળીને અને કેટલીક બાફીને પણ બનાવવામાં આવે છે. તમે કહેશો, શેકીને કઈ કઈ વસ્તુ ખાઓ છો? તો કે મકાઈ, પાપડ, રોટલી, રોટલા વગેરે. એ જ રીતે તળીને તો કે પૂરી, ભજીયા, પાપડ વગેરે વસ્તુઓ, ખરું ને? અને બાફીને કઈ વસ્તુ ખાઓ છો? તો કે ચણા, ભાત, બટાટા વગેરે, ખરું ને? તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે આગળ જે અભ્યાસ કરવાના છીએ, વિચારો અને લખો, તેમાં રાંધવાની અમુક રીતો આપેલી છે. આ દરેક રીતથી બનેલી વાનગીઓના બે બે નામ તમારે લખવાના છે. હજુ થોડી વધારે વાનગી બનાવવાની રીત ઉમેરો અને ઉદાહરણ આપો. ચાલો આપણે આ કોષ્ટકમાં વાનગી બનાવવાની રીત આપણને આપી છે અને વાનગીનું નામ આપણે લખીએ. અહીં વાનગી બનાવવાની પહેલી રીત છે શેકવાથી. તો શેકીને કઈ વાનગી આપણે બનાવીએ છીએ? તો કે મકાઈ, પાપડ, રોટલી, રોટલો. તો આમાંથી કોઈ પણ બે નામ લખીએ, પાપડ અને રોટલી. ત્યારબાદ બાફવાથી કઈ વાનગી બને છે? તો કે બટાકા, ભાત અને હા, ચણા પણ આપણે બાફીને ખાઈ શકીએ છીએ. આ સિવાયના બીજી કેટલીક વાનગીઓના નામ પણ તમે અહીં લખી શકો છો. ત્યારબાદ તળવાથી કઈ વાનગી બનાવી શકાય? તો કે તળીને પૂરી, મેંદુવડા, ભજીયા વગેરે, ખરું ને? તો આમાંના આપણે બે નામ લખીએ, પૂરી અને ભજીયા, ખરું ને? હવે ગરમીથી શેકેલી અથવા તો ભૂંજવાથી, તો આપણે તેના વિશે લખીએ. જેમ કે ઇડલી, ઢોકળા, ખમણ, એટલે કે વરાળથી, ગરમીની વરાળથી આ વસ્તુ એટલે કે આ વાનગીઓ બને છે, ખરું ને? તો બે વાનગીના નામ લખીએ, ઇડલી અને ખમણ, ખરું ને? આ સિવાય નીચે આપણને બે બોક્સ ખાલી આપ્યા છે, તો તેમાં આપણે સાતળવું તેમ લખીએ. વિદ્યાર્થી મિત્રો, સાતળવું એટલે શું? સાતળવું એટલે ઓછા તેલમાં જે વાનગી આપણે બનાવી શકીએ તેને સાતળવું કહેવાય. તો સાતળીને આપણે કઈ વાનગી તમારા મમ્મી બનાવે છે? તો કે પરોઠા અને શાક, ખરું ને? અને હા, તમારે બીજી એક રીત અહીં વિચારીને લખવાની છે અને તેમાંથી કઈ વાનગી બને તે તમારે અહીં લખવાનું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ્યપુસ્તક પાના નંબર 66 પર જોઈએ. વિચારો અને લખો. તમારા ઘરમાં રસોઈ બનાવવા માટે કયું બળતણ વપરાય છે? તો વિદ્યાર્થી મિત્રો, તમે કહેશો, અમારા ઘરમાં રસોઈ બનાવવા માટે ગેસ સ્ટવનો ઉપયોગ કરીએ છીએ, એટલે કે ગેસ સ્ટવ વપરાય છે, ખરું ને?
કેટલાક વિદ્યાર્થી એવા હશે કે જે કહેશે કે અમારા ઘેર રસોઈ ચૂલા પર થાય છે, તો તે ચૂલાનું પણ ચિત્ર દોરીને તેમાં રંગ પૂરી શકે છે. ત્યારબાદનો સવાલ જોઈએ. તમારી નોટબુકમાં તેનું ચિત્ર દોરો અને તેના નામ લખો. તો ચાલો આપણે ગેસ સ્ટવનો ઉપયોગ કરીએ છીએ, તેથી આપણે અહીં ગેસ સ્ટવનું ચિત્ર દોરીએ. વિદ્યાર્થી મિત્રો, તમારે આ મુજબ તમારી નોટબુકમાં એક ચિત્ર દોરવાનું છે. ત્યારબાદ નીચે આપેલા ચિત્રો ઓળખો અને તેમના નામ લખો. આપેલા ચિત્રોને યાદી સાથે જોડો. એક કરતાં વધારે વસ્તુઓ પણ સાથે જોડાઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, ચાલો પહેલાં આપણે આ દરેક ચિત્ર નીચે નામ લખતા જશું અને તેમાં ઈંધણ તરીકે કઈ વસ્તુ ઉપયોગમાં લેવાય છે તે વસ્તુ સાથે આપણે જોડતા પણ જશું. પહેલું ચિત્ર છે જે છે ચૂલાનું. વિદ્યાર્થી મિત્રો, અહીં ચૂલો સળગાવવા માટે લાકડાનો ઉપયોગ થાય છે. અને હા, કેટલાક લોકો ચૂલો સળગાવવા માટે કેરોસીનનો પણ ઉપયોગ કરે છે, ખરું ને? તો વિદ્યાર્થી મિત્રો, આપણે ફક્ત લાકડા સાથે જોડીએ. ત્યારબાદનું ચિત્ર છે કોલસાની સગડી. સગડીમાં ઈંધણ તરીકે કોલસો અને છાણાનો ઉપયોગ થાય છે. તો ચાલો આપણે તેની સાથે જોડીએ. ત્યારબાદનું ચિત્ર છે ગેસ સ્ટવ. તો ગેસ સ્ટવ માટે શું જોઈએ, એટલે કે ગેસનો ચૂલો, ખરું ને? તો તેના માટે ગેસની જરૂર પડે છે. તો ચાલો આપણે અહીં ગેસ લખ્યું છે તેની સાથે જોડીએ. ત્યારબાદ સામેની હરોળમાં જે છે સૂર્ય કુકર. સૂર્ય કુકરમાં સૂર્યપ્રકાશની જરૂર પડે છે, ચાલો તેની સાથે જોડીએ. ત્યારબાદનું ચિત્ર જે છે પ્રાઇમસનું. તો પ્રાઇમસને પ્રગટાવવા માટે, એટલે કે તેના ઈંધણમાં શું વપરાય, કેરોસીન, બરાબર ને? તો કેરોસીન સાથે જોડીએ. ત્યારબાદનું ચિત્ર છે જે છે ઇલેક્ટ્રિક સગડી, એટલે કે ઇલેક્ટ્રિક સ્ટવ, જે વીજળીથી ચાલે છે, ખરું ને? તો ચાલો આપણે તેની સાથે જોડીએ. આમ વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે રસોઈ બનાવવાની રીતો અલગ અલગ હોય છે. રસોઈ બનાવવા માટેના સાધનો પણ અલગ અલગ છે અને દરેક સાધનોમાં ઈંધણ પણ અલગ અલગ જોવા મળે છે, ખરું ને? ચાલો હવે પાઠ્યપુસ્તક પાના નંબર 67 પર જોઈએ. વાંચો અને કરો. વિદ્યાર્થી મિત્રો, તમારે આ પ્રવૃત્તિ કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રવૃત્તિ છે જે તમારા મમ્મી ઘણીવાર કરતા હોય છે, તો ચાલો આપણે આ પ્રવૃત્તિ કરીએ. મગને આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે પલાળેલા મગને ભીના કાપડમાં વીંટાળી દઈ ઢાંકી દો. એક દિવસ પછી શું તમને કોઈ ફેરફાર દેખાય છે? તો તમે કહેશો, હા, આ દરેક મગ છે તેમાં અંકુરો ફૂટ્યા છે, એટલે કે મગ ઉગેલા જોવા મળશે, ખરું ને? તો વિદ્યાર્થી મિત્રો, તૈયાર થયેલા મગમાં ડુંગળી, ટામેટા, મીઠું અને લીંબુનો રસ ઉમેરો અને ભેળવો. અને હા વિદ્યાર્થી મિત્રો, આ વાનગી તૈયાર થઈ જાય એટલે તમારે તમારા મિત્રો સાથે મગની મજા પણ માણવાની છે. ત્યારબાદ જુઓ અને લખો. તમે રાંધ્યા વગર શું બનાવી શકો છો? તો આપણે જે વાનગી રાંધ્યા વગર બનાવી શકીએ તેની યાદી આપણે અહીં લખવાની છે.
અને તે કઈ રીતે બનાવીએ છીએ તે વિગત પણ આપણે અહીં લખવાની છે। એક ઉદાહરણ આપણને આપ્યું છે લીંબુનું પાણી। લીંબુનું પાણી બનાવવા માટે પાણીમાં ખાંડ ભેળવો, ત્યારબાદ લીંબુનો રસ ઉમેરો અને તેને ગાળી લો। આમ લીંબુનું પાણી તૈયાર છે। આમ એક રીત તો આપણને આપી છે, ત્યારબાદ બીજી રીત જોઈએ જે છે ફ્રૂટ ચાટની। તો તેમાં શું કરશું, બધા જ ફળોના નાના નાના ટુકડા કરો, ત્યારબાદ તેની અંદર મીઠું, ખાંડ અને ચાટ મસાલો નાખો। આમ આપણું ફ્રૂટ ચાટ તૈયાર થઈ ગયું। ત્યારબાદની એક વાનગી જોઈએ જે છે લસ્સી। તો લસ્સી બનાવવા માટે એક કપ દહીં લો, તેમાં ખાંડ ઉમેરો, ત્યારબાદ તેની અંદર બરફ નાખો, તે મિશ્રણને સરખી રીતે હલાવી દો। હવે તેને સુશોભન માટે કાજુ બદામ પણ તમે નાખી શકો છો। આમ આપણી લસ્સી તૈયાર થઈ ગઈ। વિદ્યાર્થી મિત્રો, આ જ રીતે તમે બીજી કેટલીક વાનગી બનાવવાની રીત પણ તમે અહીં લખી શકો છો કે જે રાંધ્યા વગર બનાવી શકાય, ખરું ને? આમ વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં પાઠ 10 પૂરો કરીએ છીએ। ફરી મળીશું ત્યારે પાઠ 11 નો આપણે અભ્યાસ કરીશું।